नमस्कार। पत्थर तरी शके छे ऊपर लखे जो राम, पत्थर तरी शके छे ऊपर लखे जो राम, लईने तमारू नाम हूँ सागर तरी गयो। आ स्नेहल जोशीए एक लखेली बहु सरस पंक्ति छे। रामनवमीना वधामणा बाद आजे बहाउद्दीन सरकारी विज्ञान कॉलेज जूनागढ़ना आंगणे रुद्राक्ष बारना शुभारंभ निमित्ते આજે ટેકનોલોજીના માધ્યમથી આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે આપ સૌને અધિકારી શ્રી પદાધિકારી શ્રીઓ અધ્યાપક મિત્રો પ્રિન્સિપાલ મિત્રો તથા મારા વાલા વિદ્યાર્થીઓ આપ સૌને હું ભાવસભર વંદન કરી આ કાર્યક્રમની શરૂઆત કરી રહી છું। આજની આ પરિસ્થિતિ આ મહામારીની આપણને સૌને ખબર છે, તો પ્રભુને એક પ્રાર્થના કરી લઈએ કે હે પ્રભુ, સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે તું મને શીખવ। બધી બાબતો અવળી પડતી હોય ત્યારે હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા તે તું મને શીખવ। સકારાત્મક વિચારોથી ભરપૂર અને એક એવું વ્યક્તિત્વ કે કદાચ જો એમનો તમે પરિચય આપવા બેસો ને તો ઘણી બધી વાર લાગે, ઘણો બધો સમય લઈ જાય। हेलो हेलो हाँ हाँ जयेश भाई, एक मिनट साहब, भावना बेन लेफ्ट थी गया। आवाज जतो रहो? हाँ यस यस, भावना भाई, जयेश भाई, जयेश भाई, भावना बेन लेफ्ट थी गया। ओके ओके, भावना बेन लेफ्ट थी गया। जयेश भाई कई बांधो, टेक्निकली प्रश्न छे। શિક્ષક નો જીવ કે એ નિવૃત્ત થયા પછી પણ આજે સતત પ્રવૃત્તિશીલ રહે છે, ખૂબ જ એક્ટિવ હોય છે। મૂળ આપણું જે કાળિયાર હરોળોનું જે અભયારણ્ય છે વેળાવદર, આપણે સૌએ સાંભળ્યું છે, એમના મૂળ વતની છે ભાવનગર જિલ્લો। અને એમણે એમએ બીએડ પીટીસી એ અભ્યાસ એમનો કરેલો છે। આ ઉપરાંત સાહેબે 12 વર્ષ શિક્ષક તરીકે અને 24 વર્ષ એમણે એક સરસ અધ્યાપક તરીકે આચાર્ય તરીકેની પોતાની ભૂમિકા ભજવેલ છે। શિક્ષણકાર, સાહિત્યકાર, પર્યાવરણવિદ, પત્રકાર, લોકસેવક, આ બધા જ પ્રકારના કાર્યો તે અવિરત કરી રહ્યા છે। મેં થોડાક સમય પહેલા, હું વારંવાર આપણા ગ્રુપમાં મુક્તિ હોઉં છું, એકલવીર અંક એમના એ તંત્રી છે। આ ઉપરાંત પણ તેઓ સહતંત્રી જય ક્ષત્રિય સાપ્તાહિક છે તેમના છે, વિશ્વસિંહ દિવસના જિલ્લા સંયોજક તરીકે પણ પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે। આપણા જે મેગેઝીનો આવે છે, ન્યૂઝપેપર આવે છે, સામયિકો આવે છે, એવા જય હિન્દ, લોકસત્તા, ગુજરાત ટુડે, અવધ, અમરેલી એક્સપ્રેસ, પગદંડી, નૂતન સૌરાષ્ટ્ર, અન્ય પ્રકારના ઘણા બધા દૈનિકો છે, એમાં એ કોલમ લેખન તરીકે પણ પોતાની સેવા બજાવી રહ્યા છે। ઘરશાળા, પ્રગતિશીલ, શિક્ષણ, અચલા, અભિયાન, અભિયાન તો આપણને ખબર છે, અખંડ આનંદ, આ બધામાં, બધા સામયિકમાં એ પોતે બહુ સરસ મજાનું લેખન કાર્ય કરી રહ્યા છે। આટલું જ નહીં કે એ પોતે એક સારા લેખક છે અને એમણે બહુ સરસ મજાની એવી 7 બુકો લખેલી છે। આ ઉપરાંત બુકો બહુ સરસ છે, એમના ટાઈટલ ખાલી કહું તો, હથેળનું સ્વર્ગ, વલય ઘોષ, ભીતર ઉઘાડિયા કમાડ, મધુવનનો માર્ગ, શિક્ષણ માંગલ્ય, સુવાસના સરવાળા અને શિક્ષક જીવન વૃતાંત, આ બધી જ બાબતો આખા વ્યક્તિત્વને આવરી લે એ દરેક સ્પર્શતા પાસાઓને એણે આ બધી બુકોમાં કંડારેલ છે। આ ઉપરાંત એમના પિતાશ્રી આલાભાઈ સાણસુર એ પરગણાના એક ઉત્તમ શિક્ષક તરીકે એમના જીવન ઉપર પણ એક પુસ્તક એમણે પ્રકાશિત કરેલું છે। આટલું જ નહીં પણ ગૌરવની વાત એ છે કે એમણે ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કરેલા છે, ઘણી બધી નામાંકિત સંસ્થાઓએ એમને સન્માનિત કરેલા છે। શિક્ષક તરીકે તેમને અચલા એવોર્ડ અને ગુરુ ગોવિંદ એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયેલો છે। આ ઉપરાંત
पर्यावरण क्षेत्रे तेमनी कामगीरी खूब ज प्रशंसनीय होवाथी अमित जेठवा एवोर्ड अने प्रकृति आचार्य एवोर्ड आवा एवोर्डो प्राप्त करी अने तेमणे आखा समग्र गुजरातनो गौरव वधारेल छे। आ उपरांत नेशनल अने इंटरनेशनल परिषदमां पण तेओ महत्वनो भाग भजवी रह्या छे। विदेश भारत भ्रमण ए करी चूक्या छे अने विदेश प्रवास यूएई अने रवांडा मां तेमणे करेलो छे अने मोरारी बापूना खास चाहक छे अने बहु ज सारा लेखक छे। एने आपणे वाचीए એ તો વાંચવાના છીએ, પણ આજે આપણને બધાને એક બહુ સરસ મોકો મળ્યો છે એમને સાંભળવાનો। એકાદ મહિના પહેલા એમની તબિયત એક્સિડન્ટ ટૂંકમાં ફ્રેક્ચર થયેલું અને ત્યારે મારે કામ સબબ ફોનમાં વાત થયેલી, તો પણ એ જ ઉત્સાહ, એ જ ઉમંગ અને એ જ કાર્યશીલતા, તો એની પાસેથી આવા વ્યક્તિ પાસેથી એક પ્રેરણા લઈ અને આપણે આગળ આપણું જે જીવન દર્શન છે, જીવન કેડી છે એને કંડારવાનો પ્રયત્ન કરીએ। તખુભાઈ સાણસુરા સાહેબને હું અમારા કોલેજ પરિવાર વતી હાર્દિક ભાવભર્યું સ્વાગત કરું છું। આ ઉપરાંત હંમેશા હમણાં જ વાત થઈ એ પ્રમાણે કે અમે લોકો ઉત્સાહી છીએ, અમારી ટીમ ઉત્સાહી છે, કોલેજ પરિવાર ઉત્સાહી છે, પણ એની પાછળ કોઈક વ્યક્તિ હોય છે અને એ વ્યક્તિ એ અમારા પ્રિન્સિપાલ છે, જે સતત અમને માર્ગદર્શન આપે છે અને મોટિવેટ કરે છે। આવા પરિસ્થિતિમાં પણ એક એક વ્યક્તિને ફોન ઉપર તબિયત પૂછે છે, કોઈ અહમનું એક પણ શબ્દ એમના પાસે, વ્યક્તિત્વ પાસે ક્યારેય આવતું નથી। એવા અમારા પ્રિન્સિપાલ ડોક્ટર પીવી બારસિયા સાહેબનું પણ હું આ તકે કોલેજ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। અત્રે ઉપસ્થિત સંસ્કૃત વિષયના પ્રોફેસર રાજ્યગુરુ સાહેબ કે જેઓ અહીંયા બાઉદીન કોલેજમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે, એમનું તથા જે પડદા પાછળ કામ કરી રહ્યા છે, અમને બધાને જોડી રહ્યા છે, જે હાલમાં દેખાતા નથી પણ સતત એક્ટિવ હોય છે આ કાર્યક્રમ દરમિયાન, તો એવા અમારા જયેશભાઈ શાયરાનું પણ હું આ તકે હાર્દિક ભાવભર્યું સ્વાગત કરું છું। વધારે સમય ન લેતા આજે અવસર મળ્યો છે તો હું આપણા આજના રુદ્રાક્ષ એવા તખુભાઈ સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તેઓ પોતાની યાત્રા અહીં રજૂ કરશે। નમસ્કાર, અવાજ બરોબર આવે છે એનો જરા હોકારો ભણતા રહેજો। કમ્પ્લીટ કમ્પ્લીટ સાહેબ, ઓકે ઓકે, બહુ સરસ અવાજ આવે છે, કરો ચાલુ। થેન્ક યુ થેન્ક યુ। નમસ્કાર સૌને, જૂનાગઢની ઐતિહાસિક ધરોહર જેમની સાથે જોડાયેલી છે એવી બાઉદીન કોલેજના પ્રાચાર્ય આદરણીય બારસિયા સાહેબ, આદરણીય બેન શ્રી ભાવનાબેન, જયેશભાઈ, આજે આપણે ટેકનોલોજીના માધ્યમથી એક વેબિનારથી જોડાઈ રહ્યા છીએ। મને આપ સૌએ અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે, મારી વાત રજૂ કરવા માટે જે આપ સૌએ મોકો આપ્યો છે। હલો હલો, ઓકે, અવાજ આવે છે ને? આવે છે ને? બિલકુલ બિલકુલ, અરે ટોપ ટોપ, અવાજ આવે જ છે। અવાજ નહીં આવે ત્યારે અમે તમારો કોન્ટેક્ટ કરશું, તમે ચિંતા નહીં કરતા, અવાજ અમને સંભળાય છે। ઓકે 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 ઓકે, મોકો આપ્યો છે તે બદલ હું કોલેજના સંવાહકોનો, સંચાલકોનો આભાર પ્રગટ કરું છું। આજે મારે જે વાત કરવી છે એ વાત એ મહત્તમ રીતે મારે વિદ્યાર્થી લક્ષી વાત કરવી છે। મારી વાતને હું ત્રણ તબક્કાની અંદર વહેંચવા માંગુ છું। પહેલો તબક્કો છે એ જીવનનો છે, આમ તો ત્રણેય તબક્કા એવા છે એકબીજાની વચ્ચે મિક્સ થઈ જતા હોય, પરંતુ
પહેલો તબક્કો એ જીવનનો તબક્કો છે. બીજી વાત આવે છે કારકિર્દીની, અને ત્રીજી વાત આવે છે વ્યક્તિત્વ વિકાસની. ભાવનાબેને મને કહ્યું કે તમારા જીવનના જે કોઈ પડકારો હતા, જે કોઈ સમસ્યાઓ હતી, જે કોઈ પ્રશ્નો હતા, એ પ્રશ્નોને તમે કેવી રીતે ફેસ કર્યા, કેવી રીતે ઉકેલ્યા, એનો કેવી રીતે સામનો કર્યો, એ વાત પણ તમે આમાં તમારી રજૂઆતમાં એને સાંકળજો. દોસ્તો, આપણે એ વાત જરૂર આપણે કરીશું, પણ મને આજના સમયની અંદર સાંપ્રત યુગ અને સાંપ્રત સમય, સાંપ્રત ક્ષણ પળ એ કંઈક એવું લાગે છે કે આપણે વિદ્યાર્થીઓને આપણા જીવન, આપણા જીવનની સાથે ને એમના જીવનની સાથે જે કોઈ બાબતો છે એ સારી રીતે વણાઈ જાય, અને આપણે એવું કંઈક આપણે એને ઘૂંટી ઘૂંટીને લઢી લઢીને આપી શકીએ કે જેથી એ પોતાના જીવનની અંદર ખૂબ સારી સફળતા હાંસલ કરી શકે. આમ તો જ્યારે વિદ્યાર્થીનું જીવન શરૂ થાય છે ત્યારે એના માટે એક પંક્તિ કહી શકાય કે જિંદગી કી અસલી ઉડાન બાકી હૈ, જિંદગી કી અસલી ઉડાન બાકી હૈ, જિંદગી કે કઈ ઇમ્તિહાન બાકી હૈ, અભી તો નાપી હૈ મુઠ્ઠી પર જમી, અભી તો સારા ઇમ્તિહાન બાકી હૈ. અહીંયા જીવનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે હું જીવનના પાંચ સદગુણો, પાંચ મહત્વના આપણા આયામો, પિલરો, એના ઉપર વધારે ફોકસ કરવા માંગીશ. આ પિલરો એ પાંચ એ છે, મોરારી બાપુ કહે છે એમ, સત્ય, પ્રેમ અને કરુણા, ત્રણ તો છે જ, ટ્રુથ, લવ એન્ડ કોમ્પેન્શન, આ ત્રણ છે, અને બે હું બીજા ઉમેરું છું. એ બે બીજા છે ક્ષમા અને ધૈર્ય. મિત્રો, અસત્ય એ ક્યારેક જીતતું દેખાય, ક્યારેક વિજય તરફ કૂચ કરતું દેખાય, ક્યારેક સફળ થતું દેખાય, પણ તે સનાતન નથી. અસત્યની કાયમી હંમેશા હાર થઈ છે અને થતી રહેવાની. એટલે જીવનમાં આપણા સદગ્રંથોની વાત કરીએ, આપણા ઉપનિષદોની, આપણા પુરાણો, બધાના જ્યારે સંદર્ભો આપણે આપણી સામે લઈએ છીએ ત્યારે એમાંથી બધામાંથી એક નવનીત આપણી સામે આવે છે, અને એ નવનીત એ છે કે સત્યનો વિજય થયો છે. સત્ય એ હંમેશા પ્રકાશમાન હોય છે, અને અસત્ય કદાચ એનો ચળકાટ થોડો સમય માટે દેખાય પણ ખરો. એટલે મિત્રો, સત્ય એ પહેલી વાત છે, અને બીજી વાત છે પ્રેમ. આ જગતમાં તમામ વસ્તુઓ એવી છે કે જેને તમે જો ચાહી શકો તો તમારું જીવન એ રફતારથી ચાલી શકે, સડસડાટ આગળ વધી શકે, પછી એ કોરોનાની મહામારી હોય કે પછી સ્પેનિશ ફ્લૂ 1820 માં આવેલી એ ઘટના હોય, તમને કોઈ ડિસ્ટર્બ ન કરી શકે. પણ સાંપ્રત યુગમાં ન તો આપણે માણસને પ્રેમ કરીએ છીએ, ન તો કોઈ જીવ માત્રને પ્રેમ કરીએ છીએ, ન તો વૃક્ષોને પ્રેમ કરીએ છીએ, કે ન કોઈ અન્ય બાબતો, સજીવ નિર્જીવ બધા સાથે પ્રેમથી વર્તવાનું, બધાને પ્રેમ કરવાનો. અહીંયા હું ઉદાહરણ આપીશ કે સાંપ્રત કાળની અંદર આપણી પાસે અત્યાર સુધી આપણું જે આયુર્વેદ છે, આપણું જે યોગ અને ધ્યાનની વગેરે જે આપણી વ્યવસ્થાઓ છે જેને આપણે ભૂલી ગયા હતા,
એ આપણી અત્યારે ઉપર આવી છે. આપણને ખ્યાલ નથી કે આપણી પાસે જે આયુર્વેદિક વનસ્પતિઓ કેટલી બધી છે, જે અસંખ્ય આપણા, જો એને તમે પ્રેમ કરી શકો, જો એને તમે ચાહી શકો, તો તમે જગતનું કલ્યાણ તો કરી શકો, તમારું તો કલ્યાણ કરી શકો, પણ આખા જગતને તમે તારી શકો. અહીંયા હું મારા ભાવનગર જિલ્લાના એક વૈદ્ય છે, અત્યારે સાંપ્રત કાળની અંદર આપને આશ્ચર્ય થશે કે ગયા વખતે જ્યારે એપ્રિલ મહિનામાં કોરોનાનો સમય આવ્યો ને આખું અમદાવાદ આખું વ્યવસ્થિત રીતે ક્વોરન્ટાઇન ઝોન નક્કી કરેલો, અને ત્યારે એ વૈદ્ય છે, મારા મિત્ર છે, સૌથી પહેલા જયારે એ ભણતા હતા ત્યારે અમે એને વિવિધ શિબિરોની અંદર બોલતા કર્યા. આજે તો આખું ગુજરાતમાં એમ બહુ મોટું નામ છે, વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા. એમણે આપણી ગળો, હળદર, સૂંઠ, તુલસી અને પછી એનાથી આગળ જઈને આપણી ગાય આધારિત ખેતીની વાત છે એ લોકો સુધી એ લઈ ગયા છે. એટલે મિત્રો, બીજી વાત આવે છે પ્રેમ અને ત્રીજી આવે છે કરુણા. દોસ્તો, કોરોનાનો જે સમય છે એને કરુણાને સંપૂર્ણ રીતે ધરબી દીધી છે, એમ કહું તો ખોટું નથી. આપણી પાસે કરુણતા જેવું કશું જ નથી. આજના આપણા દ્રશ્યો એ આપણને અંદરથી કંઈક ને કંઈક એવી પીડા આપી રહ્યા છે કે જેથી કરીને શોષિત, પીડિત, વંચિત બાળક, સ્ત્રી બધા માટેની જે કરુણા આપણામાં હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક લુપ્ત થતી દેખાય છે. અહીંયા ત્યાર પછીની નો જે ગુણ છે આપણો સદગુણ એ છે ક્ષમા. દોસ્તો, તમારે જો હંમેશા આગળ વધવું હોય તો કોઈ પણ વાતને, પછી ચાહે આપણાથી થઈ ગયેલી કોઈ પણ નાની મોટી ક્ષતિઓ હોય કે નાની મોટી આપણી કોઈ ખામીઓ હોય અને એ ખામીઓને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિ હોય, એને સતત ભૂલીને, એને છોડીને આગળ વધતા શીખવું પડશે. અને છેલ્લી વાત આવે છે ધૈર્ય. આપણને કહેતા ખૂબ દુઃખ થાય છે કે આજની જે પેઢી છે એ પેઢીની અંદર, પછી આપણો યુવા વર્ગ હોય કે પછી યુવાથી આગળ વધીને પીઢ થયેલો એવો વર્ગ હોય, એનામાં ધૈર્ય એ ખૂબ ઓછા પ્રમાણમાં દેખાય છે. અને જ્યારે ધૈર્ય ઓછા પ્રમાણમાં દેખાય છે ત્યારે જલ્દી કોઈ બાબતની અંદર ઉત્સાહમાં આવી જાય છે, ખૂબ ઉત્સાહમાં આવી જાય છે, અને નાની એવી સિદ્ધિઓ માટે કે નાની એવી કોઈ પોતાની ફતેહ માટે એ જેવી રીતે પોતાનું રિએક્ટ કરે છે એ બહુ અગત્યનું હોય છે. એટલે દોસ્તો, ધૈર્ય એ બહુ મહત્વની વાત છે. કોઈ પણ સમય એ ક્યારેય સ્થિર હોતો નથી. આવતીકાલ એ જરૂરથી પ્રકાશમાન હોવાની, અંધારું જશે અને સૂર્યોદય જરૂર થશે. આપણે આ આશાવાદ એ ક્યારેય છોડી ન શકીએ, ચાહે ગમે તેવી વિટંબણાઓ, ગમે તેવા તોફાનો, ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ આપણે સતત એ આશાવાદમાં લાગેલા રહીએ તો મને લાગે છે કે આપણું જીવન એ રીતે ખૂબ સફળ થયેલું ગણાય. હું અહીંયા કારકિર્દીની વાત આવે છે ત્યારે હંમેશા કહેતો રહ્યો છું, મને હું ભાવનગરની શામળદાસ કોલેજનો વિદ્યાર્થી છું અને બારસિયા સાહેબ, હું આપને કહેતા મને આનંદ થાય છે કે 1885માં શરૂ થયેલી એ શામળદાસ કોલેજ કે જેનો એક વિદ્યાર્થી મહાત્મા ગાંધીજી હતા, મોહનથી મહાત્મા સુધીની સફર કરાવનાર એ શામળદાસ કોલેજ આજે પણ એ ત્યાં સ્થિત છે, એના એક વિદ્યાર્થી તરીકે મને પણ ગૌરવ છે.
એના એક વિદ્યાર્થી મોહનદાસ હતા અને એક છેલ્લો કદાચ ચખુભાઈ પણ હતો. અમારું ત્યાંનું શામલી નામનું એક સામયિક પ્રકાશિત કર્યું કે જે એના એ કોલેજના 1000 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ, 1000 વિદ્યાર્થીઓ 1885 થી શરૂ કરીને 1985 સુધી શતાબ્દીના 1000 વિદ્યાર્થીઓ, અને એ વિદ્યાર્થીઓમાં હું પણ એક વિદ્યાર્થી તરીકે એમાં સામેલ હતો. દોસ્તો, એની પાછળનું કારણ એ છે કે તમે જ્યારે તમારા જીવનનો રસ્તો નક્કી કરો છો, સાંપ્રત સમયમાં આ વાત બહુ મહત્વની છે કે તમે તમારું કેરિયર કેવી રીતે ડેવલપ કરો છો. આપણા યુવાનોને ખાસ કરીને મને અત્યારે ખૂબ પીડા થાય છે કે સરકારી નોકરીઓ પાછળ ગામે ગામ, નાના નાના તાલુકાઓમાં, મહોલ્લાઓમાં પેલા કોચિંગ ક્લાસ ખુલી ગયા છે. ક્લાર્કની પરીક્ષા, પોલીસની ભલાણી, આ ઢીકડી આ તે વગેરે વગેરે. પણ હું વિધાનસભાના આંકડાઓ તમને આપું કે આવતા દિવસોમાં મારે કહેવું ન જોઈએ પણ હું કહું કે સંપૂર્ણ સરકારનો જે અભિગમ છે એ ખાનગીકરણ તરફ જઈ રહ્યો છે. પછી એ આપણો શિક્ષણનો વિષય હોય, આરોગ્ય હોય, માળખાગત સગવડતાઓ હોય, વાહન વ્યવહાર હોય, બધી જગ્યાએ, એટલે કે સરકારી નોકરીઓની એક સીમારેખાઓ નક્કી થઈ રહી છે. સરકારી નોકરીઓ બહુ મર્યાદિત પ્રમાણમાં રહેવાની છે અને મળવાની શક્યતાઓ પણ ખૂબ જૂજ છે. અને મને એવા વિદ્યાર્થીઓ પણ મેં જોયા છે કે જે લાંબા સમય સુધી, કદાચ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ સુધી પોતાના વ્યવસાય માટે સતત લાગેલા રહ્યા અને આખરે એમાં બહુ સફળતા એને ન મળી હોય. એટલે દોસ્તો, આ પણ એક બહુ મહત્વની બાબત છે. અને એ બાબત એ છે કે તમે તમારી પોતાની સ્કિલ છે, તમારા પોતાના કૌશલ્યો છે, એને તમે જાતે મૂલ્યાંકન કરો. અને સરકારી નોકરી કદાચ મળી શકે, હું ના નથી પાડતો, જેમનો 90 થી ઉપરનો આઈક્યુ હશે, 90 થી ઉપરના ગુણાંક હશે, એવા વિદ્યાર્થીઓ ત્યાં સફળ થઈ શકે છે, પણ એના ચાન્સીસ બહુ ઓછા છે. અને જ્યારે વિદ્યાર્થી 5-7 વર્ષ કે 4-5 વર્ષ લાગેલો રહે છે અને જ્યારે એમાં એ સફળ નથી થતો ત્યારે બહુ એનામાં ફ્રસ્ટ્રેશન આવી જતું હોય છે. એટલે આપણે એની એ પણ એક મર્યાદાઓ વિચારવી પડે. એટલે તમારી પાસે જ્યારે કારકિર્દી બનાવવાની તક છે ત્યારે તમે કારકિર્દીમાં સૌથી પહેલા તમે તમારી રસ, રુચિ અને તમારું કૌશલ્ય શેમાં છે એની તમે પસંદગી કરો. એ પસંદગી કર્યા પછી એને વધારેમાં વધારે સારી રીતે ઘડતર કરવા માટે તમે શું કરી શકો તેમ છો, એ દિશામાં સતત તમે વિચારતા રહો. આજે એવી કેટલી બ્રાન્ચો છે, આજે એવી કેટલી આપણી પાસે શાખાઓ છે કે જેમાં આજે પણ અવકાશ છે, પણ એ બધા અવકાશમાં તમારી પાસે સંઘર્ષ કરવાની, ખૂબ મહેનત કરવાની. આજનો જે યુવાન છે એમને મારે કહેવું જોઈએ કે આપણી જે શિક્ષણની જે આખી પેટર્ન છે ને, એ પેટર્ન ખોટી દિશામાં જઈ રહી છે. મને ખબર છે કે હું ઉત્તર બુનિયાદી શાળામાં ભણ્યો છું, બારસિય સાહેબ, અને ઉત્તર બુનિયાદી શાળામાં મેં સાવરણો લઈને સફાઈ પણ કરી છે. મને રોટલી બનાવતા આવડે છે, શાક બનાવતા આવડે છે, દાળ પણ આજે બનાવી શકું છું, મારા કપડાં હું જાતે સાફ કરી શકું છું, મારું પોતાનું કામ છે હું બધું જાતે કરી શકું છું, અને મારે કોઈના ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી. પણ આપણે ત્યાં
આપણી જે કેળવણી છે એ કેળવણી જે મેકોલાએ જે પદ્ધતિ આપી હતી એ પદ્ધતિમાં આપણે વિદ્યાર્થીને જમીનથી ઉપર ઊંચે લઈ લીધો છે 80 ફૂટ ઊંચો અને પરિણામે એ નીચે બેસી શકતો નથી અને પરિણામે એમની પાસે શ્રમની કોઈ અપેક્ષા નથી જ્યારે એ કોઈ પણ કામની અંદર જાય છે ત્યાં પણ એમની પાસે એટલી બધી અપેક્ષા રાખી શકાતી નથી એટલે દોસ્તો મારી કારકિર્દી માટે સતત સંઘર્ષ કરવો પડે સતત ઝઝૂમવું પડે અને જે લોકો ઝઝૂમે છે સફળ થાય છે અને છેલ્લી બાબત એ તમે જે વ્યવસાય કરો છો એનું વિસ્તૃતીકરણ તમે એને વધારે વધારે બ્રોડ કરતા જાઓ વિસ્તરતા જાઓ આપણે જાણીએ છીએ કે ધીરુભાઈએ એક કાપડની નાની એવી ગાંસડી લઈને પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો આજે એમના દીકરા અનિલ અંબાણી અને મુકેશ અંબાણી દુનિયાના 10 જે મોટા ઉદ્યોગપતિઓ છે પૈકીના એક છે એની પાછળનું કારણ શું છે એની પાછળનું કારણ એ છે કે એમણે પોતાના જીવનમાં ખૂબ મોટો સંઘર્ષ કર્યો અને પોતાના જીવનની આખી પરિસ્થિતિ બદલી દીધી અને છેલ્લે મારે વ્યક્તિત્વ વિકાસની વાત કરવી છે વ્યક્તિત્વ વિકાસમાં હું 7 બાબતોને મહત્વની ગણું છું વિચાર વાંચન વિહાર ગ્રહણ રટણ ગઠન અને સાહસ તમે જે કંઈ કરો છો એ બહુ વિચારીને કરવાનું છે 3 પ્રકારના લોકો હોય છે એક જે કરે છે એ પહેલા વિચાર કરે છે એ બહુ બૌદ્ધિક વ્યક્તિ છે બીજું જે કરીને વિચાર કરે છે એ સામાન્ય માણસ છે અને ત્રીજો એક પ્રકારનો એવો છે કે જે કર્યા પછી પસ્તાય છે એને આપણે જે ખાનામાં મૂકવું હોય ત્યાં મૂકી દઈએ એટલે આપણે સતત ને સતત કોઈક પણ બાબતનું ચિંતન મનન એ કરતા રહેવું જોઈએ અને બીજી બાબત છે વાંચન મારે આજના જે આજના યુવાનો છે ને આ યુવાનોને મારે સતત કહેવું છે કે વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયા ઉપર એ એક્ટિવ હોય છે પણ એમાં શું આવે છે એની પણ એક મર્યાદા છે તમે તમે દર મહિને કોઈ સારું ઉત્તમ પુસ્તક વાંચો છો આપણી પાસે ખાલી ગુજરાતમાં તમે જે અખબારો છે એ અખબારો આખા ભારતની અંદર 1005 જેટલા અખબારો બહાર પબ્લિશ થાય છે રોજ એમાં હિન્દી છે અંગ્રેજી અખબારો છે આપણે માત્ર એક નાનું એવું ગુજરાતી છાપું વાંચીને મૂકી દઈએ છીએ ધ હિન્દુ વાંચો હિન્દુસ્તાન ટાઈમ્સ વાંચો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો નવ ભારત ટાઈમ્સ હિન્દીમાં પ્રકાશિત થાય છે દિલ્હીનું જે સમગ્ર દુનિયાને તમારી સામે ખુલ્લી મૂકે છે અને તમારા જ્ઞાનમાં સતત ઉપજ થતી રહે છે નફો થતો રહે છે અને એ માત્ર તમારી બૌદ્ધિક શક્તિના વિચાર માટે નહીં તમારી કારકિર્દી માટે પણ એ ઉપયોગી થશે તમારા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે અને તમને જ્યાં છો ત્યાંથી એક સ્ટેપ સતત ને સતત રોજે રોજ એ આગળ વધારતું રહેશે અને ત્રીજી બાબત છે એમાં વિહાર હું 3 મહાનુભાવોના અહીંયા ઉદાહરણ આપીશ વિહાર એટલે સતત ભ્રમણ કરતા રહેવું 3 મહાનુભાવો પહેલા મહાનુભાવ છે આપણા મહાત્મા ગાંધીજી કે જેણે જીવનમાં ખૂબ પ્રવાસ કર્યો છે કેટલાક એવા હશે કે જે ઘર છોડીને ક્યાંય બહાર ન જતા હોય મને જોકે પ્રવાસ કરવાનો ખૂબ શોખ છે અને અત્યાર સુધીમાં આખા ભારતનો અને
હિન્દુસ્તાન બહાર બે એક દેશનો પ્રવાસ કરવાનો પણ મને મોકો મળ્યો છે. આગળ હું થોડીક નાની એવી વાત એની કરી દઈશ. પણ મહાત્મા ગાંધીને આપણે લઈ લો, એ જમાનાની અંદર 19મી સદીમાં, આજે તો તમારે દુનિયામાં ગમે ત્યાં જવું હોય તો 4-5 કલાકની અંદર તમે દુનિયાના એક છેડેથી બીજા છેડે જઈ શકો છો. હા ઠીક છે, તમારે યુએસ કે કેનેડા જવું હોય તો 18 કલાકની મુસાફરી છે, બાકી નજીક નજીકના દેશોમાં તમે 3-4 કલાકમાં ફ્લાય કરી શકો છો. પણ જો તમારે તમારા વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય તો સતત ભ્રમણ કરતા રહેવું પડે અને ભ્રમણ કરીને એમાંથી કંઈક ને કંઈક મેળવતા રહેવું પડે. તમારા આંખ અને કાન ખુલ્લા રહેવા જોઈએ. ગાંધીજી જો મેરિસબર્ગ ન ગયા હોત, જોનિસબર્ગ ન ગયા હોત, દક્ષિણ આફ્રિકા ન ગયા હોત અને મેરિસબર્ગના સ્ટેશને એને કોઈએ ધક્કો ન માર્યો હોત તો ભારતની આઝાદીનો ઇતિહાસ કેવો હોત એ આપણને શું ખબર? અને એ રાષ્ટ્રપિતા બની શક્યા કે કેમ એ પણ સવાલ. હું બીજા મહાનુભાવની વાત કરીશ, આપણા નરેન્દ્રભાઈ. 2019માં કોરોના મહામારી શરૂ થઈ એ પહેલાના 2 વર્ષની અંદર છેલ્લા 2 વર્ષમાં એને 58 દેશોનો પ્રવાસ કર્યો છે. નો ડાઉટ એની પાસે 587 કરોડનો ખર્ચો થયો હતો, પણ એમાંથી એનું વ્યક્તિત્વ વિકાસ થયો. આખા ભારતને એ જોડવાનો પ્રયાસ અને પોતાના વ્યક્તિત્વને પણ એમાં વિકસાવવાનો પ્રયાસ બહુ સુંદર રીતે થયો. અને ત્રીજા મહાનુભાવ છે આપણા મોરારી બાપુ. 858 કથાઓ કરીને 60 વર્ષ સુધી બાપુએ અત્યાર સુધીમાં 10 લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે અને દુનિયાના તમામ દેશોમાં ફરી ફરીને એમાંથી જે કઈ સુંદર મજાનું મળે છે એ લોકોને વહેંચ્યું છે. ગમતું મળે તો અલ્યા ગુંજે ને ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ. આ ત્રણેય મહાનુભાવોમાંથી આપણને ખબર પડે છે કે જે લોકો વિહાર કરે છે એ વિરાટ થાય છે. માટે વિહાર કરતા રહો, ક્યાંય બેસતા નહીં. પણ કોરોનામાં કોઈ બહાર નહીં નીકળતો, હમણાં વિહાર કરવાનો છે પણ એ કોરોના પત્યા પછી. અને ત્યાર પછી આપણું આવે છે ગ્રહણ. દુનિયામાં એવી કેટલી ચીજો છે દોસ્તો કે જે તમારે સતત ને સતત તમારું આંખ કાન માનસ આ બધું ખુલ્લું રાખીને તમે શીખતા રહો. રટણ, એનું સતત અધ્યયન કરતા રહો, એનું પુનરાવર્તન કરતા રહો. આપણે પરીક્ષામાં આપણને ખબર છે કે જે વસ્તુનું સતત આપણે પુનરાવર્તન કરીએ, સતત આપણે એમાં ઉત્તમ રીતે લાગ્યા રહીએ. સચિન તેંડુલકર છે એ મહાન બેટ્સમેન થયો ત્યારે એના માટે એવું કહેવાય છે કે એ જ્યારે જ્યારે મેચ રમે છે ત્યારે એ મેચ જે રમવાનો છે એ અગાઉ પોતાની જે ભૂલો થઈ છે, ક્યાંય ક્ષતિઓ છે એ સુધારવાનો પોતે સતત પ્રયાસ કરે. અને એ મેચ રમતા પહેલા, એક મેચ રમતા પહેલા એ 3 વખત મેચ રમી ગયો હોય છે. એકાદ વખત એ અગાઉની મેચ છે જોઈ લે છે, પછી એ નેટ પ્રેક્ટિસ કરે છે, પાછી જોઈ લે છે, પાછી પોતાની ભૂલ થઈ હોય તો પાછી સુધારી લે છે. એટલે રટણ એ પણ બહુ મહત્વનું છે. અને છેલ્લું છે ગઠન અને સાહસ. તમે જ્યાં છો ત્યાં નવું કરતા રહો. હું અનુસ્નાતકમાં ગાંધી સાહિત્યનો વિદ્યાર્થી છું. ગાંધી સાહિત્યનો વિદ્યાર્થી છું એટલે ગાંધી મને બહુ ગમે છે. આ માણસે જ્યાં જ્યાં ગયા, પછી ઇંગ્લેન્ડ હોય, આફ્રિકા હોય કે ભારતના કોઈ પણ દેશમાં જ્યાં ગયા ત્યાં ક્યાંક ને ક્યાંક એને કોઈ સંસ્થાન શરૂ કર્યું હોય, કોઈ આશ્રમ શરૂ કર્યો હોય, કોઈ લોકોને એને જોડ્યા હોય, કોઈ આંદોલન ઉભું કર્યું હોય, નવું કંઈક ને કંઈક ગઠન કર્યું હોય અને જેનામાં આવી સંગઠન શક્તિ
સર્જન શક્તિ જેનામાં છે એ માણસ સડસડાટ કરતો ઉપર જઈ શકે છે. એટલે આપણું વ્યક્તિત્વના વિકાસ માટે અને સાહસ એ છેલ્લી બાબત છે દોસ્તો. આ સાહસ માટે મારે બે ઉદાહરણો તમને આપવા છે મારા જીવનના. પહેલું ઉદાહરણ આપીશ 1983 નું, 1983, જ્યારે હું કોલેજમાં ભણતો હતો. ત્યારે મેં સતત કોલેજની નાની મોટી પ્રવૃત્તિ હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, નિબંધ હોય કે પછી નાટક હોય, એનસીસી હોય, એનએસએસ હોય, કોઈ પ્રવૃત્તિમાં હું બાકાત રહ્યો નથી, બધામાં સામેલ થઈ જાઉં. ક્યારેક તો કોઈક મને એમ પણ કહે કે તમારું કામ છે ને પેલા વાંદરી પાના જેવું છે, વાંદરી પાનું છે ને ગમે ને લાગુ પડી જાય, નાનું મોટું કરી શકાય, એક પાનું ફિક્સ પાનું હોય તો ના કરી શકાય. તો હું બધી પ્રવૃત્તિમાં ભાગ લેતો હતો અને એમાં મેં નેવલ એનસીસીમાં ભાગ લીધેલો. અને એ વખતે એક નેવલ એનસીસી નો અમે કેમ્પ કરવા દિલ્હી, સોરી, કેમ્પટી હોલ ગયેલા મસૂરી થી આગળ. અને ત્યારે મારી ઉંમર એ બહુ નાની, 20-25 વર્ષ. અને એ વખતે બન્યું એવું કે મારી સાથે 6-7 જણા હતા ને એને એમ કીધું કે સાહેબ આપણે દિલ્હી જોવું છે. એટલે અમે પેલા એના જે એનસીસી ના કમાન્ડર હોય એમની પાસેથી રજા લઈ અને મને એને જવાબદારી સોંપી કે આ તમને, તમારી સાથે જે 5-7 વિદ્યાર્થીઓ છે એની જવાબદારી તમારી, તમે એને લઈને જાઓ અને દિલ્હી દેખાડીને પછી ત્યાંથી નીકળી જજો. હવે બન્યું એવું દોસ્તો કે દિલ્હીમાં તો હું આવી ગયો, પછી તો એ આખા દિલ્હીની અંદર અમે 2-1 દિવસ સુધી રખડ્યા નહીં. એ વખતે થોડી ઘણી ખીચા ખર્ચી હતી, વપરાઈ ગઈ. અને ત્યારે, અત્યારે તો દિલ્હીની એક સાથે 7-8 ટ્રેન અમદાવાદથી જાય છે, અને ત્યારે એક જ ટ્રેન હતી ને એ પણ મીટર ગેજ વાયા જયપુર અજમેર થઈને ચાલે. અને એ મીટર ગેજ ટ્રેન 24 કલાકે ત્યાંથી અહીંયા પહોંચે. તો બન્યું એવું કે આગળની 4 વાગ્યાની એક ટ્રેન, 2 ટ્રેન હશે અને અમારી ટ્રેન છે દિલ્હી મેલ હતી. કેવું સાહસ અમે કર્યું કે અમે પેલી ટિકિટ લેવા ગયા. હવે ટિકિટના જેટલા પૈસા થાય ને એટલા જ બચેલા, પછી પૈસા વધેલા નહીં ને. દિલ્હીમાં અમને કોઈ ઓળખે નહીં. જે તે વખતે હમણાં સંસદ સભ્ય હતા ગીગાભાઈ ગોયલ, એ ઓળખે, પણ એની પાસે પૈસા માગવા થોડા જવાય કે હવે અમારી પાસે ટિકિટ ભરવું નથી રહ્યું, આપો. પછી અમે એવું કર્યું કે પેલા એ કીધું, ભાઈ 4 વાગ્યાની એક ટ્રેન હતી અમદાવાદની, એ કેન્સલ થઈ છે. હવે બીજી ટ્રેન જે રાત્રે 10 વાગે હતી, આ ટ્રેનમાં ભીડ ખૂબ હતી, 2 ટ્રેન લગભગ ચાલતી હતી અને ભીડ ખૂબ હતી. એટલે પેલા ટિકિટ જે આપનાર માણસ હતો ને બારીએ, એણે એમ કહ્યું કે ભાઈ સોરી સર, તમે ટિકિટ લઈને પછી પાછી નહીં લઈએ, જોજો. અને ટ્રેનમાં ભીડ ખૂબ છે, લોકો પર્સમાં અને ટોયલેટ બાથરૂમમાં પણ મુસાફરી કરી રહ્યા છે, તમારે આ જો સાહસ કરવાની તૈયારી હોય તો જ ટિકિટ તમને આપું. હવે અમારી પાસે રોકાવાનું પણ કોઈ પ્રોવિઝન હતું નહીં, શું કરવું. એટલે અમે કીધું કે ચાલો ને લઈ લઈએ, અને ટિકિટ લઈ લીધી સાહેબ. લઈ લીધા પછી જે અમારી હાલત થઈ છે, અમે એક ડબ્બામાંની અંદર લશ્કરનો ડબ્બો હતો એની અંદર ચડી ગયા. એટલે પેલા લશ્કર વાળા આવ્યા ને એને કીધું બહાર નીકળો, હાલો ભાઈ આ તો લશ્કરનો ડબ્બો છે. પછી શું કરવું, ટ્રેન નીકળવાને 5-7 મિનિટની વાર હતી, વિસલ થઈ. પછી એક જણાને કીધું, ભાઈ તું આ ડબ્બાની અંદર અંદર ઘૂસી જા અને બધો સામાન જે અમારા થોડા ઘણા થેલા પેલા હતા એ બધું તું અંદર લઈ લે ને, આપણે બીજા લોકો બહાર ઉપર મુસાફરી કરતા હતા, આપણે ઉપર ચડી જઈએ. અમે ટ્રેનની ઉપર ચડી ગયા. સાહેબ એ અમારી મૂર્ખાઈ હતી, પણ બહુ જીવનનો રોમાંચક પ્રસંગ હતો એ. પછી તો એ જ આખું જે દ્રશ્ય છે
આગળ પેલો પુલ આવે ને આગળ થી રાડ પડે, પેલા પુલ આવે છે બધા નીચે બેસી જજો, એટલે બધા પેલા ડબ્બા ની નીચે બેસી જાય, નહીતર પુલ ની પાસે માથું ભટકાય. મને મારી તો ચિંતા નહોતી, પણ મારી સાથે જે વિદ્યાર્થીઓ હતા એની સતત મને ચિંતા હતી કે હું આને સરસ રીતે જો એમ કેમ પાછા પહોંચાડી દઉં તો ખૂબ મોટો ઉપકાર થશે. અને પછી અમે છેક જયપુર સુધી ઉપર બેસીને આવ્યા ને ત્યાર પછી અંદર જગ્યા થઈ ગઈ, એટલે ધીમે ધીમે અંદર આવી ગયા ને સુખરૂપ રીતે નીચે પહોંચી ગયા. એવું જ બીજું એક ઉદાહરણ હું આપું. 2016 હું યુએઈ ગયેલો. આમ તો મારા જીવનની અંદર મારી પાસે પાસપોર્ટ હતો, પણ એ પાસપોર્ટનો મેં ક્યારેય ઉપયોગ નહોતો કર્યો. સંજોગો એવા થયા કે બાપુએ મને કહ્યું કે મેં કહ્યું બાપુ મારે કથામાં આવવું છે, ને બાપુએ હા પાડી, અને હું બસ એમની અનુગ્રહથી એમના અનુરાગથી એ હા થઈ ગઈ, એટલે એક લોઢામાં લીટો થઈ ગયો. એટલે મેં કઈ પૂછ્યું નહીં કે ભાઈ ક્યાં કથા છે ને શું છે ને, એ કાંઈ જાણ્યા વગર મેં કીધું ભાઈ ટિકિટ લઈ લઉં છું. તો મેં ભાવનગરના એક ટિકિટ જે એજન્ટ હોય એમની પાસેથી ટિકિટ લીધી. મને કઈ ખબર નહીં, તો એને મને કીધું કે આ ટિકિટ છે ને તખુબે 5-7 હજાર રૂપિયા સસ્તી મળે છે, તમારે જવાનું છે અબુધાબી, પણ આ શારજાની ટિકિટ મળે છે ને 5-7 હજાર ઓછા થાય છે. એટલે મેં તો વળી પરાક્રમ કરીને શારજાની ટિકિટ લઈ લીધી. અને પછી હું જે રીતે, મને તો કોઈ અનુભવ જ નહોતો એબ્રોડ જવાનો, અનુભવ નહોતો, અને મુસાફરી કરવાનો પણ બહુ અનુભવ નહોતો, પણ બીજા બધા લોકોને પૂછીને જે લોકોએ કર્યું હતું અને ક્યાંક નેટમાંથી, મને એ સતત ચિંતા હતી કે હું ત્યાં પહોંચી શકીશ કે કેમ, કારણ કે બીજા લોકો છે એ બીજી રીતે ગયા હતા અને હું એકલો હતો. અને તેમ છતાં હું આબાદ રીતે ત્યાં પહોંચી ગયો. અને પાછો ફરી વખત જ્યારે અમે દુબઈની ટૂરમાં નીકળ્યા ને, ત્યારે બન્યું એવું કે અમારી સાથે 30-35 જણા હતા, તો બધા લોકોએ પેલું બુર્જ ખલીફા બહુ મોટો કંઈક 100 ને સમથિંગ માળ છે, 110 જેવા, અને 165 માળ છે, સોરી ભૂલી ગયો છું, પણ એ બુર્જ ખલીફા બહુ મોટું બિલ્ડિંગ એ જોવા અમે ગયા, ઉપર ગયા ને લગભગ 162 માળ સુધી અમે ગયા હતા. એના 50-50 માળની લિફ્ટ હોય, એક લિફ્ટ 50 માળ સુધી જાય, એટલે 3 લિફ્ટ તમે બદલો ત્યારે બુર્જ ખલીફા 150 માળ સુધી પહોંચે. અને અમે ત્યાં ગયા હતા. અને પછી બન્યું એવું, મને એમ થયું કે આ બધા તો હવે પાછા અબુધાબી જતા રહેશે, તો હું હાલો ને અહીંયા ઉતરીને જરાક આંટો મારી લઉં થોડોક વધારે. એટલે એ બધા બસમાંથી એ લોકોએ કીધું ભાઈ જેને અહીંયા ઉતરવું હોય દુબઈમાં એ ઉતરી જજો, પણ બસ નીકળી જશે. તો આખી બસમાંથી હું એકલો એવો હતો કે જેને હું નીચે ડ્રોપ થઈ ગયો, ઉતરી ગયો. મને એમ થયું કે ચાલો હું દુબઈની એક વધારાની સફર ખેડી લઉં. ત્યાર પછી હું ત્યાંથી નજીકમાં મેટ્રો સ્ટેશન હતું, એમાં હું દુબઈ મેટ્રોમાં બેસીને એરપોર્ટ સુધી જઈ આવ્યો, અને એ જોઈને પછી હું મોડી રાત્રે ટેક્સીમાં અબુધાબી પાછો ફર્યો. જ્યારે હું અબુધાબી હોટલ ઉપર પાછો ફર્યો ત્યારે બીજા લોકોને બહુ આશ્ચર્ય થયું કે તમે આખો આ અજાણ્યો દેશ તમે કાંઈ જાણતા નહોતા, અને છતાં તમે ત્યાં ઉતરી ગયા, અને ઉતરીને સફળ રીતે પાછા જે તમારું ગંતવ્ય સ્થાન હતું ત્યાં પહોંચી ગયા, એ બહુ મોટી વાત છે. દોસ્તો, જીવનમાં જ્યારે જ્યારે પણ તમે કોઈ પ્રયત્ન કરો છો ત્યારે એમાં ચોક્કસ પ્રયત્ન કરતાની સાથે સફળતા મળે છે. છેલ્લે એક ઉદાહરણ એ પણ આપી દઉં કે હું છેલ્લે રવાન્ડા ગયો ને, એ આફ્રિકાનો સેન્ટ્રલ આફ્રિકામાં આવેલો એક દેશ છે, અને એ દેશનું મુખ્ય આકર્ષણ ગોરિલા છે, એટલે 200 કિલોનો વાંદરો. અને ત્યાં બરુંડીની બોર્ડર ઉપર એ વાંદરા દેખાડવા માટેનું અભયારણ્ય છે, વાલ્કાનો નેશનલ પાર્ક. હવે એ નેશનલ પાર્ક જોવું હતું, પણ બન્યું એવું કે પેલા એ કહ્યું કે ભાઈ એનું જે લોકોને જોવું હોય એમનું
$1500 અમેરિકન ડોલર એની ફી છે. એટલે $1500 અમેરિકન ડોલર એટલે ઇન્ડિયન કરન્સીમાં કરીએ તો 1,05,000 રૂપિયા થાય. હવે આપણી પાસે એ પૈસા ક્યાં, એવી તે વડે ક્યાં હતી? એટલે મેં કીધું આ તો પોસિબલ નહીં થાય. બન્યું એવું કે ત્યાંના પ્રેસિડેન્ટ છે ને પોલ કગામે, ત્યાંના એ પ્રેસિડેન્ટ હતા અને મોરારી બાપુની કથામાં એ દીપ પ્રાગટ્ય કરવા આવેલા. તો મેં પેલા બધા કોટ પેન્ટ ને ટાઈ વાળા ને બધા આવી ગયા એટલે મને એમ કે કોઈક આ બધા મિનિસ્ટરો છે અહીંના રવાંડાના. એટલે એક મિનિસ્ટર હતા ગાત્રે, એ ગાત્રેની અરે મેં વાતચીત શરૂ કરી અને એનો નંબર લઈ લીધો અને લઈને એની અમે અમારી વચ્ચે ગોષ્ઠી થઈ. આજે પણ એના નંબરો મારી પાસે છે. એટલે પછી મેં એને ગાત્રે બધું કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી પેલું વાલકાનો જ મારે નેશનલ પાર્ક જોવા જવું હતું અને પૈસા તો હતા નહીં. પછી મેં ગાત્રેને વિનંતી કરી કે રવાંડાની સરકાર અમને એના ગેસ્ટ તરીકે પરમિશન ગ્રાન્ટ કરે આ, અને અમે પત્રકારો છીએ અને તમારું જે પ્રવાસન ઉદ્યોગ છે એનો ભારતમાં જઈને પ્રચાર પ્રસાર કરશું અને અહીંયા અમે એના લેખો પણ લખ્યા. તો ત્યાંની સરકારે પરમિશન આપી, અમને પરમિશન આપતાની સાથે એ પરમિશન ગ્રાન્ટ થઈ. અમે વાલકાનું જ નેશનલ પાર્ક જે ગોરિલાનું પાર્ક હતું એ જોઈ આવ્યા અને એ સરકારના ખર્ચે અને સરકારી મહેમાન થઈને, એ બહુ મોટી વાત છે. અને પેલા બધા મારી સાથે બીજા 4-3 પત્રકારો હતા, આ બધું આમ જેને કહેવાય ને ગોઠવણ મેં કરેલી, પણ બીજા બધા મિત્રો પણ ખૂબ રાજી થયેલા અને એ રીતે મારો પ્રવાસ છે એ પૂરો થયો. મિત્રો, હું મારા જીવનની અંદર સતત કંઈક ને કંઈક શીખતો રહ્યો છું, સતત લખતો રહ્યો છું, સતત નિરીક્ષણ કરતો રહ્યો છું અને વિદ્યાર્થી થવાનું ક્યારેય હું મટ્યો નથી. આમ તો મારું એમએ, બીએડ, એલએલબી, પીટીસી, ડિપ્લોમા જર્નાલિઝમ એવો અભ્યાસક્રમ મારો છે. મારે પીએચડી થવું હતું પણ સંજોગોએ મને એમાં મદદ નથી કરી. અહીંયા બેઠેલા વિદ્વાનો એ પીએચડી છે અને પીએચડી ન થયો એટલે મને કેટલાક એના ગેરલાભ પણ થયા છે. પણ ખેર, તેમ છતાં હું જે આ વિદ્વજ્જનો છે એમની સાથે સતત જોડાયો છું એનો ખૂબ આનંદ છે અને આપ સૌની સાથે આટલી વિશાળ વાતો, વિસ્તૃત વાતો શેર કરવાનો ખૂબ આનંદ થયો. ક્યારેક COVID-19 નો સમય પૂરો થશે, ક્યારેક કોલેજમાં આપ સૌને ના દર્શન માટે, આપ સૌના મળવા માટે હું જરૂર આવવાની કોશિશ કરીશ. મને મળીને ખૂબ આનંદ થશે. ખૂબ ખૂબ ધન્યવાદ સર. તમારો જે એક સ્મિત, એક અભિવાદન, એક સ્નેહભર્યો શબ્દ અમારી જે મનસ્થિતિ છે ને સાહેબ, એને ઉત્સાહથી ભરી દે છે કે આટલું સાહસ એમ. કારણ કે સાહસ વગર સિદ્ધિ નથી એ સૂત્ર છે, પણ એ સૂત્રને સાચા અર્થમાં આપે સાર્થક કરી બતાવ્યું છે. અને મને ખબર છે હું સાહેબના કોન્ટેક્ટમાં ક્યાંથી આવી કે હું જ્યારે ભેસાણ ગવર્મેન્ટ કોલેજમાં હતી તો સ્કૂલમાં અમે સર બેસતા હતા અને ત્યાં એક મેગેઝિન એમનામ પડ્યું હતું અને મેં હાથમાં લીધું કે લાવ ને ભાઈ વાંચું એમ. અને ત્યાંથી મને સરના લેખ વાંચવા માંડ્યા. સર આચાર્ય સંઘના પ્રમુખ હતા અને પછી મેં વાંચ્યું, સરનો કોન્ટેક્ટ કર્યો અને પછી આ વિરલ વ્યક્તિત્વ આપણી સામે આજે ઉપસ્થિત છે. તો ખૂબ ખૂબ આભાર સર, આજે તમે અમને તમારો કિંમતી સમય ફાળવ્યો અને અમારા વિદ્યાર્થીઓને એક વ્યક્તિત્વ શું છે, કારકિર્દી શું છે અને સૌથી વિશેષ સાહસ, એ સાહસની જે વાત કરીને એ ખરેખર ભલે સાહસ કરવું જોઈએ પણ જે સાહસ કરવામાં મજા છે એ સાહસ તમે કરી બતાવ્યું છે અને એમાં સફળતા પણ હાંસલ કરેલી છે. ભલે દરેક વખતે આપણે સફળ ન પણ થઈએ પણ ખૂબ સરસ સર. હવે અમારા મોટિવેટર ઘણી વખત સર એવું કહેતા હોય છે કે ભાઈ હું તો કાંઈ નથી, પણ સર એ શક્ય નથી. પ્રિન્સિપાલ, એ ખરેખર એક વાત એવી છે કે રાજા એવી પ્રજા હોય છે, રાજા ઉત્સાહી હોય તો પ્રજા છે એ દોડતી હોય છે, એવા અમારા પ્રિન્સિપાલ સાહેબ વિશે જો હું શબ્દો બધા જ બોલતો છું ને તો શબ્દ નથી મળતા, આ એક વાસ્તવિકતા છે. એ મને એકને નહીં, અમારા કોલેજ પરિવારને, મિત્ર પરિવારને, અમારા અધ્યાપક વર્તુળને બધાને ખબર છે. આ કોઈ
સારું થવા માટે કે એ પ્રશ્ન નથી, પણ એક સાચું વિરલ વ્યક્તિત્વ છે એવા અમારા મોટિવેટર અને સતત ને સતત અમને માર્ગદર્શન આપી રહ્યા છે એવા અમારા પ્રિન્સિપાલ ડોક્ટર પીવી બારસિયા સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ આ તકે અહોભાવ વ્યક્ત કરશે. ડોક્ટર પીવી બારસિયા સર. સરસ, થેન્ક યુ. તખુભાઈ, અમારા વિદ્યાર્થીઓને માટે અમે જે રુદ્રાક્ષ લઈ આવીએ છીએ, અમને રુદ્રાક્ષને સાંભળી અને એમ થાય કે એક અનુભવની એક લાઇબ્રેરી અમે આમથી લઈ આવીને વિદ્યાર્થીને સુધી પહોંચાડી દીધી, સંતોષ થાય સાંભળીને. જી જી જી. મને એમ થાય કે હું બધાને કહું છું, અમે મોટિવેટર કે જે અહીંયા લઈ આવીએ ને રુદ્રાક્ષ, કે વાતો કરવાની આપણે, પ્રવચન નહીં, મોટું મોટું પ્રવચન નહીં, અને એવી સરસ વાતો કરી, સહજતાથી વાતો કરી. અને આમ તો કહીએ ને, મને તમારા વ્યક્તિત્વમાં એક રખડું માણસ દેખાણું, એક રખડું માણસ, અને મેં માર્ક કરેલું છે જે માણસ ખરેખર રખડું હોય ને એ જ ગણેલો હોય, ભણેલા તો ઘણા બધા હોય, સમજાણ. આવું સાહસ મને લાગે છે તખુભાઈ વિશે, આમ એના એના બાળપણનો બહુ પરિચય તો મને નથી, પણ તખુભાઈએ જે આરબ કન્ટ્રીમાં અને અલગ અલગ જગ્યાએ જે સાહસ કર્યા છે, ટ્રેનમાં બેસી ગયા ને આ બધા, આ મને લાગે છે કે આ ક્યાંથી મળે આપણને, ખબર છે? બધા વિદ્યાર્થીઓને કહું, મારે રૂરલ એરિયાના ગામડાના છોકરાઓ છે અહીંયા, એટલે ઘણાને એમ થાય કે અમે તો ગામડાના છીએ, છોકરાઓને થાય. સિટીમાં આવે ને પહેલે વર્ષે પહેલા સેમેસ્ટરમાં એ છોકરો પહેલી વાર અમારી પાસે આવે ને, ત્યારે તેને જોવા જેવો હોય કે આમ આમ બાવરો થઈને જોતો હોય કે આ તો સિટીના સાહેબ, સિટીના છોકરાઓ અહીંયા હશે, આ તો બધું બહુ મોટું મોટું હશે એવું લાગતું હોય. પણ અભ્યાસો એવા થયેલા છે, એવા સર્વે થયેલા છે, અને એ સત્ય હકીકત છે કે ગામડાના છોકરાઓની અંદર જે શક્તિ છે, જે કોઠાસૂઝી છે, જે સાહસ છે, તમે જે વાત કરીને બધી જ સાહસની, ધૈર્યની, હિંમતની, આશાની, આ બધું જ ગામડાના છોકરાઓમાં છે. તખુભાઈની મને ખબર નથી, પણ એ જ્યાં ટ્રેનમાં ચડી બેસતા હતા, એ પ્લેનમાં ચડી બેસતા હતા, અને ગમે એમ કરીને જ્યાં પહોંચતા હતા ને, આ બધું આપણે નાનપણમાં ગામડામાંથી શીખીએ છીએ. મને ખબર છે, હું ગામડાનો છું, કે ચલો આપણે ભેંસ ઉપર બેસવું છે, ભેંસને ચરાવવા જતા હોય ને ભેંસ ઉપર બેસી જઈ, પછી ભેંસ ભાગે, ભેંસ પછાડે, ભેંસ લગાડે, પણ આમાંથી આપણે શીખતા બધું. કોઈ કે કૂવો છે પણ તું તને બચાવી લઈશ, મને તરતા આવડે છે, એક મિનિટનો વિચાર કર્યા વગર એમાં પડીએ અને અનુભવ પણ કરીએ, મોટો મોટા થઈને પછી કહીએ કે કહો તો આમ મરતા મરતા બચી ગયો. પણ આમ જોઈએ તો આ શિક્ષણ છે બધું, બાળપણનું. રવીન્દ્રનાથ ટાગોર કે ને, એવું આ શિક્ષણ છે કે જે સ્કૂલ શાળાઓમાં છોકરું નથી ભણતું પણ એ બહારની દુનિયામાં ભણે છે. એટલે આપણું શિક્ષણ ખાલી સ્કૂલ શાળાઓના દિવાલોની વચ્ચે ભણીએ એટલું જ નથી. કદાચ રવીન્દ્રનાથ ટાગોર કે એમ તો પ્રકૃતિવાદી કેળવણી જેમ કહે છે એ પ્રમાણે તો એ માત્ર 10% જ જીવનનો ભાગ છે, 90% ભાગ તો આપણે બહાર ભણીએ છીએ. એટલે ચરતી ચરતો ભગ, આપણે જે શાસ્ત્રો કીધું કે ચાલતો રહે ચાલતો રહે, એક ગુજરાતીમાં પણ કહેવત છે, જે ચાલતો રહે છે એને રસ્તો મળે છે અને બાંધો રહે એ ભીખે મરે છે. બહુ સરસ વાત કરી સાહેબે, ફરવાની, વાંચવાની ઘણી બધી વાત કરી. હું બહુ બધાનું ઇન્ટરપ્રિટેશન નથી કરતો, પણ જે ફરવાની વાત છે, આપણે સરસ તખુભાઈએ વાત કરી, ગાંધીજી ફેર્યા ન હોત તો, દેશ વિદેશમાં ગયા ન હોત તો, ગાંધીજીએ ભારત ભ્રમણ કર્યું ન હોત તો. ખરી રીતે મેં પણ માર્ક કરેલું છે કે મહાત્મા ગાંધીજી હોય, સ્વામી વિવેકાનંદ હોય, આ બધા મહાપુરુષ તરીકેની અંદરથી ક્યારે પ્રગટ થયા છે, કેણે ભારત ભ્રમણ કર્યું ને ત્યારે. વિચાર કરો, કઈનો ગિરનાર અમારો દત્તાત્રેય, હું હમણાં ગયો તો ઉભો ઉભો વિચાર કરતો હતો કે અહીંયા સ્વામી વિવેકાનંદ હાથમાં મોટી લાકડી લઈ અને આ ગિરનાર ચડ્યા છે, આ પગથિયાથી ચાલ્યા છે, એના જ પગથિયા છે અત્યારે. પછી આપણને વિચાર થાય કે આ સ્વામી વિવેકાનંદ ખાલી ગુજરાતના ગિરનાર જ થોડા ચડવા આવ્યા, સોમનાથ જઈએ તો આપણને ખબર પડે સ્વામી વિવેકાનંદ અહીંયા પણ આવે છે, કન્યાકુમારી જઈએ તો ત્યાં ખબર પડે કે સ્વામી વિવેકાનંદ આ પથ્થર ઉપર બેઠા છે. આ લોકો ભારત ભ્રમણ કરતા કરતા આપણે આર્યો છે ને, આર્યો પાસેથી શીખવા જેવું વાત છે. ચરતી ચરતો ભાગ, આર્યો ચાલ્યા છે, નદી પાસે ગયા, કેટલાક આર્યો જૂના ગોવાળિયા જેવા કે ભાઈ આ નદી આવે ક્યાંથી, ચલો એ તરફ જઈએ, એનું મૂળ શોધીએ.
તો કોઈ કે આ નદી જાય છે કે કઈ બાજુ એ તરફ ચાલ્યા, કોઈ દ્રવિડો થયા, કોઈ આર્યો થયા, કોઈ અફઘાનમાં પીગા, કોઈ દરિયાને મળ્યા, અને કોઈ મંદાકિની સુધી હિમાલયને જોઈને આવ્યો. અને ત્યાં પહોંચીને એને ઉપનિષદો લખ્યા, વેદ લખ્યા. અને કોઈએ કીધું નહીં, એવું નથી કીધું કે આ મેં લખ્યું છે. એટલે તો આપણે વેદોને અપૌરુષેય કહીએ છીએ, કારણ કે પ્રકૃતિ પાસેથી ઘણું બધું શીખવાનું. ચરતી ચરતો ભગવ, ચાલતા રહ્યો. ઘરમાં બેઠો બેઠેલો માણસને કંઈ હાંસલ નથી થતું, ભલે ઘર એ દુનિયાનો છેડો હોય, દુનિયાનું સ્વર્ગ હોય, પણ એક વખત નીકળી જઈએ. અને તમે જુઓ, હાલતા હાલતા આપણે જે જોઈએ છીએ ને, હું હમણાં ચાલતો ચાલતો ભવનાથમાં ગયો અને કેટલી બધી વસ્તુઓ જોઈ. હું આ તો મેં ક્યારે જોયે જ નતું, ભવનાથમાં હજાર વખત આવ્યો, પણ કારમાં બેસીને આવીએ, ગાડીમાં બેસીને આવીએ ત્યારે આસપાસના દ્રશ્યો નથી જોઈ શકતા. તખુભાઈએ બહુ સરસ વાત કરી, વિચાર કરવો, વાંચન કરવું અને નિરીક્ષણ કરવું, સતત જોતા રહેવું. જ્યાં પણ આપણે છીએ, બસમાં બેઠા છીએ કે બસ સ્ટેન્ડે રાહ જોઈને બેઠા છીએ, કોઈ પણ જગ્યાએ બેઠા છીએ, ત્યાં આપણે સતત એટલે સતત દુનિયા વિશ્વ આપણી સાથે વાંચી શકીએ એવું પથરાઈ રહેલું છે, કંઈક નું કંઈક સતત જોવા મળે છે. એટલે તકુભાઈએ શરૂઆત કરી કે જીત્યા જેવું નથી સત્ય અને અસત્ય. ઘણી વખત એવું લાગે કે સત્ય કરતા અસત્ય આગળ વહી જાય છે લડતું લડતું, અને જાણે બોલબાલા હોય અસત્યની, એવું લાગે છે. પણ વાત ફાઇનલી છે કે સત્ય મેં એવા જઈ હતી, અંતે વિજય સત્યનો થાય છે. એટલે મૂલ્ય છે આપણા શિક્ષણમાંથી, મૂલ્ય અત્યારે જતું રહીએ છે. અત્યારે આપણે એમ લાગે છે કે પાપ કરીએ, ખરાબ થઈએ, દારૂ પીએ, દાદાગીરી કરીએ એટલે આપણો ચાલે છે, પણ એવું નથી. અને આપણે એમ થાય તો આ લોકો મહાપુરુષો, આપણે એક વિચાર કરો કે આપણે આ દિવાલોમાં જે મહાપુરુષોના ફોટા ટીંગાડ્યા હોય ને, શિવાજી હોય, રાણા પ્રતાપ હોય, આ લોકોના જીવનમાં તમે જુઓ, તમે આ લોકો ખરેખર જીતા નથી. રાણા પ્રતાપનું આપણે જોઈએ તો એની જીત કેવડી, બહુ નાની એવી, બાકી તો આયરાસ છે. પણ છતાંય આપણે મહાપુરુષ તરીકે આપણે દિવાલોમાં આપણી નજરની સામે શા માટે રાખીએ? એટલા માટે કે એ લોકો જજુઈમાં છે, સતત અન્યાયની સામે, અસત્યની સામે જજુઈમાં છે. વાત નથી મૂકી દીધી, સત્યમે જઈતે થશે અને થયું છે. આ લોકો જે જજુઈમાં ને, એને જીત જ મેળવી છે. ચાણક્યની આપણે વાત કરીએ તો એક ભેંસ બકરા ચારવા વાળો ચંદ્રગુપ્ત ઉપર કેવડી આશા રાખી અને કેવું એક મહાન સમ્રાટ ઉભું કરી દીધું. એટલે ધૈર્યની, ગોડ ગિફ્ટની, આમ તો વિદ્યાર્થીને જેની જેની જરૂર છે ને, બધા આપણા રુદ્રાક્ષ ઉત્તમ હોય છે, પણ ખરેખર તખુભાઈ પાસેથી જે જીવન કિતાબ વાંચવા મળી છે ને, એમણે જે સૂચનો કર્યા છે એ જબરજસ્ત છે. ગોડ ગિફ્ટ, આપણી શક્તિઓને આપણે બહાર લઈ આવવાની. આપણે મેકોલોનું શિક્ષણ આપણને ઘણી વખત રૂચતું નથી અને ફિટ નથી થતું, આપણે એમ તો આમ નહીં આમ હોવું જોઈએ. મને લાગે છે કદાચ નવી શિક્ષણ પદ્ધતિ આવે છે ને, એમાં આ ઘણું બધું આપણે સોલ્વ કર્યું છે. મેકોલોનું જે મર્યાદાઓ હતી એને આપણા જે શિક્ષણવિદો છે ખૂબ મોટો અભ્યાસ કરીને એમાંથી બહાર લઈ આવી અને આપણને કદાચ નવા ભારતનું એક નવું ચિત્ર મળે એવી આપણે આશાવાદ રાખી શકીએ, એવી આપણે સંભાવનાઓ નવા શિક્ષણની અંદર આપણે જોઈ શકીએ એવી વાત છે. સાહેબે સત્યની વાત કરી, પ્રેમની વાત કરી, કરુણાની વાત કરી, ધૈર્યની વાત કરી, આશાની વાત કરી, ગોડ ગિફ્ટની વાત કરી, ઉત્તમ શિક્ષણ લેવા માટે જે બુનિયાદી શિક્ષણની સાહેબે વાત કરી. સાહેબને બધું જ આવડે, કપડાં ધોતાય આવડે છે, રસોઈ બનાવતાય આવડે છે, પણ શા માટે? કારણ કે બુનિયાદી શિક્ષણમાં આદર્શ નિવાસી શાળાઓની અંદર એમણે અભ્યાસ કરેલો છે. મિત્રો, જે આપણી તપોવન પદ્ધતિની જે ગુરુકુળો હતી, આજે પણ આપણી પાસે છે ગાંધી વિચારોથી ચાલતી બધી જ શાળાઓની અંદર આ બધું શીખવવામાં આવે છે. આપણે શું માનીએ છીએ? આપણે ખરેખર જોઈએ ને આપણું શિક્ષણ કે આપણી જે કેળવણી કેવડી છે, કે આપણે ઊભા થઈને જ્યાં કોઈની ઘરે મહેમાન થઈને ગયા હોય અહીંયા આપણું ઓઢવાનું ચાદર પણ આપણે સંકેલતા નથી. આ આપણી કેળવણી છે. બહુ દુઃખ થાય એવી, આપણે જ્યાં જમવા બેઠા હોઈએ છીએ ત્યાંથી આપણી ડીશ પણ હાથમાં ઉપાડીને આપણે ચોકડીમાં મૂકવા જતા નથી. આ તો બહેનોએ જ કરવાનું એવું આપણે માની બેઠા છીએ. એટલે એક આદર્શ માણસ તખુભાઈ, એક જીવવા જેવો માણસ, જે જીવન જીવો છે, એક રખડો માણસ, ખરેખર સાહસિક માણસ, ખરેખર સાહસિક માણસ. અને ખરેખર નતમસ્તક કરું છું, સમય બહુ જાજો નથી, પણ જે સાહેબે વાત કરી કે હું સતત
ફરતો રહ્યો છું, સતત નિરીક્ષણ કરતો રહ્યો છું અને સતત લખતો રહ્યો છું, સતત લખતા રહ્યા છે. એટલે આપણે લખુભાઈ પાસે સારા સારા પુસ્તકો મળે, સારા સારા આર્ટિકલો મળે, સારો સારો અનુભવ મળે છે, તંત્રી લેખ લેખો મળે છે, તંત્રી તરીકે કામ કરેલું એમની જે સિદ્ધિઓ છે એ પણ મળે છે, એપ્લાઇડ ફિલોસોફી. એટલે ખૂબ આનંદ છે તખુભાઈ સાંભળીને. તમને વધારે સમય નથી લેતો, પણ આ તમારું જે વલો જીવનનું જે તમારું જે વલોણું હતું, તમે તત્વ આપ્યું, માખણ કાઢીને આપ્યું, એ ખરેખર મારા વિદ્યાર્થીને કહું કે ભૂલા પડ્યા હોય જીવનમાં ત્યારે એક વાત વિચારવાની. ગાંધીજી એમ ઘણી વખત કહેતા કે હું મૂંઝાઉં ને ત્યારે ભગવદ્ ગીતા ખોલીને બેસું છું અને કા એવું વિચારું છું કે મહાપુરુષોએ આ રસ્તે આ સમસ્યાએ આ પરિસ્થિતિમાં શું કર્યું એવું હું વિચારું. એટલે તખુભાઈ એ આપણા એક મોટિવેટર અથવા તો એક આપણા આદર્શ છે. યાદ કરવાનું કે આની અહીંયા તખુભાઈ વખત તો શું કરત, બહુ મોટી વાત છે. શામળદાસ ગાંધી જે કોલેજ છે એના જે ક્રીમ કહેવાય, જે શ્રેષ્ઠતમ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એવા વિદ્યાર્થીઓમાં એમનું નામ છે. એ આપણા જે રુદ્રાક્ષ ભાઈના છે એનો ખૂબ ખૂબ તૃપ્તતા અનુભવું છું, ખૂબ આનંદ અનુભવું છું. અમારા વિદ્યાર્થીઓને એની પાસેથી કંઈક ને કંઈક મળતું રહેશે, સાથે સાથે ફેસબુકના યુટ્યુબના માધ્યમથી સાંભળતા રહેલા અન્ય શિક્ષકો, પ્રિન્સિપાલો, આચાર્યો, મિત્રો, જૂના બાઉદ્દીનના વિદ્યાર્થીઓ અને હાલમાં અહીંયા ભણતા રહેલા આ બધા જે વિદ્યાર્થીઓ છે એને પણ યાદ કરી મારું બોલવાનું વિરમું છું. આગળનું બેન ચલાવશે. નમસ્કાર, ખૂબ ખૂબ ધન્યવાદ સર. સાતત્યના આ પ્રવાહમાં આપણું જે આભાર વિધિ છે એના માટે હું રાજ્યગુરુ સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ વ્યક્ત કરશે. ધન્યવાદ બેન. આપ સર્વોને નમસ્કાર. આજે હું રાજ્યગુરુ હાર્દિક બાહુદ્દીન સમગ્ર બાહુદ્દીન પરિવાર વતી સર્વપ્રથમ તો આપણા આજના જે રુદ્રાક્ષ છે તખુભાઈ સાણસુર સાહેબ આપશ્રીનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપશ્રીઓએ જે વાત કરી એ સમગ્ર સ્ટાફ માટે, સમગ્ર વિદ્યાર્થીઓ માટે તથા અમારા રુદ્રાક્ષ કાર્યક્રમના જે કોઈ શ્રોતા અથવા દર્શક મિત્રો છે એમના માટે ખૂબ જ પ્રેરણાદાયક બનશે. એક સંસ્કૃતના અધ્યાપક તરીકે સતત મારા મનમાં સંસ્કૃતના વાક્યો ફરતા હતા કે જે તમારી વાણીમાં એક પ્રેક્ટિકલ રીતે આવ્યા હતા, જેમ કે ચરૈ વૈતી ચરૈ વૈતી ચરણ વૈ મધુબંધતી, આ તમારી ફરવાની વાત, સાહસે શ્રી પ્રતિવસતી, આ કિરાતાર્જુનની સુક્તિ પણ જે તમારા વક્તવ્યમાં આજે વણાઈને અમને મળી. અને ફરવાની વાત કરું તો આપણા નેશનલ હીરો જે છે રામ અને કૃષ્ણ એ બંને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને ગયા છે. રામે 14 વર્ષનો વનવાસ ખેડ્યો અને કૃષ્ણ પોતાનું જન્મસ્થાન, પોતાને ગમતું ગોકુળ મથુરા છોડીને દ્વારકા સુધી આવ્યા અને ત્યારે એ રામ અને કૃષ્ણ બન્યા. તો આપણા આ બે જે નેશનલ હીરો છે એ સ્વયં આ વાતનો પુરાવા તરીકે સિદ્ધ કરે છે કે આપણે વિદ્યાર્થીઓ કે આપણે જ્યાં સુધી આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. બસ આ તકે આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર, તમે આવ્યા, અમને તમારું જ્ઞાનનો લ્હાવો આપ્યો. તદુપરાંત અમારા કોલેજના આચાર્યશ્રી કે જેમની પ્રેરક ઉપસ્થિતિથી આ કાર્યક્રમ સતત સફળ થઈ રહ્યા છે અને આજનું સરસ મજાનું સંચાલન કાર્ય કરનાર અમારા કોલેજના પ્રાધ્યાપિકા શ્રી ભાવનાબેન ઠુમરનો પણ ખૂબ ખૂબ આભાર અને આ સમગ્ર કાર્યક્રમનું પડદા પાછળ રહી અને સુચારું સંચાલન કરનાર એવા શ્રી જયેશભાઈ શારાનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માની અને બસ હું આ સંક્ષેપ સાથે એક સૂચના અને એક થોડુંક માહિતી મારે આપવાની છે કે બાઉદ્દીન કોલેજ આ કોવિડના ભયાનક કાળમાં એક એની ફરજ છે. અમારે એક સાયકોલોજી ભવન પણ અહીંયા ચાલે છે, સાયકોલોજી ડિપાર્ટમેન્ટ ચાલે છે. ભાવનાબેન અત્યારે આપણું કાર્યનું આ સંચાલન કરી જ રહ્યા છે, ભાવનાબેન ભરતભાઈ જોશી, અને એક ફિલોસોફી ભવન પણ અહીંયા ચાલે છે. આ સાયકોલોજી અને ફિલોસોફી કાઉન્સલિંગ અમે ચાલુ કર્યું છે તખુભાઈ આ સમય અને હા અને એનું આપ તો બધા ફોન પણ અમે જાહેરાત કરી છે, બેનર મૂક્યું છે એટલે એના ફોન આવવા લાગ્યા છે અને કાઉન્સલિંગ માટે ખૂબ આવવા લાગ્યા છે. અહીંયા પણ 2 દિવસથી લોકો અહીંયા પણ આવે છે
પણ લોકો ગભરાઈ ગયા છે બહુ, અને કાઉન્સેલિંગની ખાસ જરૂર છે, સાયકોલોજી કાઉન્સેલિંગની ખાસ જરૂર છે. એટલે તો મેં ભવનની આ ફેસબુક પેજ ઉપર અને જાહેરાત કરીશ છે. આમ છતાં મંગળવારે અમારા વિશી સાહેબ પાસેથી જે સમયની અનુકૂળતા છે ત્યારે વિશી સાહેબ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સપર્ટ સાયકોલોજીના અને અમારી કોલેજ એનું એક થોડુંક લાઈવ ઓપનિંગ કરવાના છીએ, તો એનો સમય જાહેરાત અમે આપી દેશું. મંગળવારે જ હશે, કદાચ જો કોઈ મહાનુભાવને સમયમાં ફેરફાર નહીં થાય તો 12-1 સમય હશે, તો એની અંદર બધાને જોડાવા વિનંતી. અને સાયકોલોજી કાઉન્સેલિંગ માટે પણ એનો પ્રચાર અને એનું બેનર શેર કરે અને વધુ વધુ અધ્યાપકોની જે જ્ઞાન છે એમનો લાભ સમાજ લે એવી અપેક્ષા સાથે હું વિરમું છું.